तो जे रीते वरसाद खेंचायो छे चोक्कस जगतनो तो चिंता में है। खास राजकोटमां परिस्थिति धीमे धीमे वधु वणसी रही है, केम के अहींया अनेक पाक चोक्कस बळी रहा है और खेडूतो हवे पाणीनी मांग पण करी रहा है। सौराष्ट्रना लगभग 11 जिल्लामां 37.43 लाख हेक्टरमां वावेतर थयुं छे अलग अलग पाकनुं। कच्छमां वात करीए 6.13 लाख हेक्टर विस्तारमां, दक्षिण गुजरातमां 7.25 लाख हेक्टर विस्तारमां वावेतर खेडूतोए कर्युं छे, परंतु अहींना तमाम पाक लगभग निष्फळ जवानी चोक्कस भीति छे। उत्तर गुजरातनी वात करीए तो 16.48 लाख हेक्टरमां थयुं छे वावेतर, ज्यां पण पाणीनी पूरेपूरी कमी हालमां वर्ताई रही छे। जो वरसाद वधु खेंचाशे तो संपूर्णपणे पाक बळी जशे। उत्तर गुजरातमां आ वखते सीजननुं 100.08% वावेतर थया होवाना आंकड़ा पण सामे आव्या छे। टूंकमां ज्यां ज्यां वावेतर थयुं छे त्यां त्यां पाणीनी अछत चोक्कस छे। कुल वावेतरमांथी 5.15 लाख हेक्टर वरसाद पर आधारित आखो विस्तार छे, ज्यां वरसाद नहीं पड़े तो हवे बिल्कुल पाक बळवानी तैयारीमां छे। आ उपरांत उत्तर गुजरातनी वात करीए, ज्यां 47 पैकी 23 तालुकामां अनुमान करता वधु वावेतर करवामां आव्युं छे अने माटे ખેડૂતનો જે ચિંતા છે ચોક્કસ વધી ગઈ છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ નથી, રાજ્યમાં અંદાજે 80 લાખ હેક્ટરમાં વરસાદ આધારિત ખેતી હાલમાં થઈ રહી છે। જ્યાં જ્યાં વરસાદ આધારિત ખેતી છે ત્યાં ત્યાં ચોક્કસ ચિંતામાં છે ખેડૂત અને માટે જ હવે પાકની ચોક્કસ ચિંતા પેઠી છે। વરસાદ ખેંચાતા રાજકોટના ખેડૂતોની ચિંતા ચોક્કસ વધેલી છે, કેમ કે અનેક પાક છે એ બળી રહ્યા છે। 1.5 મહિનાથી વરસાદ અહીંયા આવ્યો નથી, આથી હવે પાક ધીમે ધીમે બળી જવાની ચોક્કસ ભીતિ સેવાઈ રહી છે। આ ઉપરાંત મેઘરાજા નારાજ થઈ ગયા છે, આગામી સપ્તાહમાં પણ વરસાદને એંધાણ નથી। ખેતરમાં રહેલ જે કૂવાનું પાણી છે તે પણ હવે ધીમે ધીમે ખાલી થઈ રહ્યું છે। 10 કલાક વીજળી મળે છે પરંતુ પાણી જ નથી તો ખેંચીશું શું? 2 લાખથી વધુ હેક્ટરમાં વાવેતર થયું છે મગફળીનું, જેનો પાક પણ હવે ધીમે ધીમે સુકાવાની કગાર પર આવીને ઊભો રહી ગયો છે। તો મગફળી હોય, કપાસ હોય, ઘઉં હોય, આ તમામ પાકોની અસર ચોક્કસ પડી રહી છે સરકારની 10 કલાકની વીજળી સામે નથી પૂરતું પાણી, અને માટે આ 10 કલાકની વીજળી કોઈ અર્થ રહેતી નથી, કેમકે કૂવામાં પાણી જ નથી। જિલ્લામાં કેનાલની માત્રા ઓછી હોવાથી એકમાત્ર વરસાદ જ આધાર હોય છે અહીંયા ખેડૂતો માટેનો, અને જે અત્યારે દગો આપી રહ્યો છે, વરસાદ પડતો જ નથી। જિલ્લામાં કેનાલની માત્રા ઓછી હોવાથી માત્ર ને માત્ર વરસાદ આધારિત ખેતી હોય છે। વરસાદ ખેંચાશે તો એની સીધી અસર શિયાળુ પાકને પણ પડી શકે તેમ છે, માટે આગામી દિવસોમાં પણ ખેડૂતોની ચિંતા ઓછી થવાની નથી। તો ચોક્કસ કહી શકાય કે જે રીતે વરસાદ ખેંચાયો છે, આ વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતા દૂર છે, આગામી દિવસોમાં શું થશે ચોક્કસ સૌની મીટ મંડાયેલી છે।